नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित આપણે ભણી રહ્યા છે બહુપદી। બહુપદીમાં આપણે સ્વાધ્યાય નંબર 2 માં કેટલાક પ્રશ્નોની વાત કરી હતી કે બહુપદીને શૂન્ય છે કે નહીં તે ચકાસો। આજે આપણે એવા બીજા જોઈએ કે નીચે આપેલી કિંમત એ x ની કિંમત છે એ બહુપદીનું શૂન્ય છે કે નહીં તે ચકાસો। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 3 નો છઠ્ઠો જોઈએ જેમાં px = lx / n એવી આપણે બહુપદી આપેલી છે। બહુપદી આપેલી છે xy બહુપદી એટલે polynomial of x એટલે px lx / m આપેલી છે। તો x = આપણે ઓછા n જેટલા l આપેલું છે। હવે આ કિંમત છે તે આનું શૂન્ય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે। ચાલો આપણે જોઈએ। અહીં સૌપ્રથમ આપણે લઈશું p - m / n x ની જગ્યાએ આપણે લઈશું ઓછા n ના છેદમાં l મૂકી આપણે કિંમત l ના સ્ક્વેર અહીં માઈનસ m છેદમાં l વત્તા m x ની જગ્યાએ કિંમત મૂકી ઓછા m ના છેદમાં l x ની જગ્યાએ કિંમત મૂકી ઓછા m ના છેદમાં l ડિવાઇડેડ કર્યું અહીંયા x છે અહીંયા મૂકી અહીંયા x છે તો અહીંયા મૂકી અંશમાં છેદમાં l ઉડી ગઈ અહીંયા બચ્યું ઓછા m અહીંયા બચ્યું વત્તા m ઓછા m વત્તા m તો ઓછા m વત્તા m શું બચ્યું m માં જઈ ગયા તો 0 મતલબ આપણે p - m ના છેદમાં l દ્વારા શું મળ્યું 0 માટે - m ના છેદમાં l એ px = lx / n નો શૂન્ય છે એવું આપણે કહી શકીએ। જે કિંમત માટે બહુપદી 0 મળે તે કિંમત તેનું શૂન્ય હોય। આપણે કઈ બહુપદી કઈ કિંમત માટે બહુપદી શૂન્ય મળી તો કે माइनस एम से मैं एल कीमत माटे बहुपदी जेवी पड़ी जीरो माटे माइनस एम ना से मैं एल से आनो शून्य छे। એ રીતે આપણે પ્રશ્ન નંબર 7 માં એક હું ચકાસું છું બાકીનો છે એ તમે બીજો ઘરે ચકાસો। ચાલો આપણે જોઈએ અહીંયા આપણે px બરાબર આપેલું છે 3x નો વર્ગ ઓછા 1 તો આપણે p x ની જગ્યાએ આપણે મૂકીશું પહેલા એક ડા માઇનસ एक ना छेद में वर्गमूल 3 જે તે મૂકીએ તો 3√3 કૌંસ ની અંદર માઈનસ 1 ના છેદ માં વર્ગમૂળ 3 આખા નો વર્ગ જેમ જેમ ખાલી આપણે x ની જગ્યાએ કિંમત મૂકવાની છે તો x ની જગ્યાએ કિંમત મૂકી ઉપર વર્ગ નો વર્ગ ઓછા 1 આગળ જોઈએ તો કે 3 ના 3 માઈનસ 1 નો વર્ગ પ્લસ 1 છેદ માં વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 અને આપણે આવું કરીએ વર્ગમૂળ 3 નો વર્ગ તો શું થાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 કરીને 9 વર્ગમૂળ અંદર 9 વર્ગમૂળ અંદર 9 કેટલા થાય ફૂલા 3 એટલે આવે ફૂલું 3 અને ઓછા 1 ની જગ્યાએ ઓછા 1 3 3 ઉડી ગયા એટલે બચ્યું 1 ઓછા 1 એટલે આપણને p ઓછા 1 ના છેદમાં વર્ગમૂળ 3 છે એના બરાબર શું મળ્યું 0 માટે 1 માં જઈને તો 0 માટે ઓછા 1 ના છેદમાં વર્ગમૂળ 3 એ px = 3x નો વર્ગ ઓછા 1 નો શૂન્ય છે। તો તેવી રીતે તમારે આ કિંમત માટે પણ આ પ્રશ્ન ઉકેલવાનો છે અને બીજા પ્રશ્ન 3 માં જેટલા પ્રશ્નો છે તે પણ જાતે ઉકેલવાના છે। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। હવે પ્રશ્ન નંબર 4 કેવો છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો। આપણે આ બહુપદી આપેલી છે તેના ઉપર શૂન્યો શોધવાના છે। તો અહીં એક બહુપદી એવી લીધી છે કે જેમાં ચલ અને અચળ પદો જે છે અંકો સ્વરૂપે છે અને બીજી બહુપદી એવી લીધી જેમાં ચલ તો છે પણ અંકો છે અચળ સ્વરૂપે એટલે કે અંકો સ્વરૂપે નથી। તો આવા જે બંને પ્રકારના પ્રશ્નો હોય ત્યારે એક એક પ્રશ્ન ઉકેલીને આપણે ખ્યાલ આવે કેવી રીતે ઉકેલવાનો। ચાલો આપણે આને નીચેના બહુપદીના શૂન્ય શોધો। આ બહુપદીના આપણે શૂન્ય શોધવાના છે। આપણે અત્યારે જ વાત કરી કે જો બહુપદીના શૂન્ય શોધવા હોય તો px આપણો 0 થવું જોઈએ। px જો 0 થાય તો x ની કિંમત જે મળે તે બહુપદીનું શૂન્ય કહેવાય। આપણે હમણાં વાત કરી કે px = p ની કોઈ પણ કિંમત માટે x ની કોઈ પણ કિંમત માટે બહુપદી કેવી મળે જોઈએ 0 તો એ એનું શૂન્ય હોય। હવે આપણે થોડું ઉલટું જાણી છે કે px = 0 થવું જોઈએ તો px ની જગ્યાએ શું મૂકી દેશું આપણે તો 2x + 5 = 0। હવે px ની જગ્યાએ
जाते उठिए। धन्यवाद।